તને કઈ પ્રોબ્લેમ છે? હું તું કે તો કે ના પપ્પા મને કોઈ પ્રોબ્લેમ નથી. તે દિવસ રાત્રે માલવ્ય નગર પોલીસ સ્ટેશનમાંથી મને 8-9 વચ્ચે ફોન આવ્યો કે તમારો દીકરો સુસાઇડ કરવા જઈ રહ્યો છે. એટલે મેં કહ્યું સાહેબ ઉભો રહી એક જ મિનિટ, હું મારા બાબાને ફોન કરી જો. મારા બાબાનો ત્યારે ફોન સ્વિચ ઓફ આવતો હતો, તો પોલીસ સ્ટેશને મને તરત જ હું પોલીસ સ્ટેશને ગયો હતો કે તમારો દીકરો સુસાઇડ કરવા જઈ રહ્યો છે, તમારી ફરિયાદ લખવાની આવે. એટલે મેં એમને ફરિયાદ લખાવી દીધી મારી. આજ દિવસ સુધી મને મારા દીકરાનો ક્યાં છે હું હે કાંઈ પત્તો જ નથી મળ્યો. હું બે વાર ઘાટવડિયા પોલીસ સ્ટેશને ગયો, PSI મકવાણા સાહેબને મળ્યો, તો કે અમે તપાસ કરી રહ્યા છીએ, તપાસ થાય મળશે એટલે અમે તમને તરત ફોન કરશું. એ કે આ દી લગી મારો છોકરો 3 વર્ષથી નોકરી કરે છે, નાઇટ ડ્યુટી જ આપે છે અને 12 કલાક નોકરી જ કરાવે છે. ટેન્શનમાં જ રહેતો રાજકોટ આવ્યો અને 3 દિવસ ટેન્શનમાં રહી. અમે બધા તને કોઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ હોય તો તું મને કે ના પપ્પા મને કાંઈ પ્રોબ્લેમ નથી, ગુમસુમ જ રહેતો હતો. કોને વિરુદ્ધમાં આક્ષેપ કરાય છે? એના PSI ઉપર PI દેસાઈ. ઓકે, માંગણી કરો છો? અમને અમારો છોકરો પાછો જોઈએ, બીજું કાંઈ નહીં. સાંજ સુધીમાં અમે અમારો દીકરો પાછો જોઈએ, બીજું કાંઈ અમારે જોતું નથી. 2 લાખના ખોટા આપતા આપે, નોકરી ખોટે ખોટી આપ્યા રાખે અને કરવાનું શું છે? હપ્તા તો બધે આલે છે આખા. એવું નથી કે મારો બધા કરતા હોય, આખી પોલીસ સ્ટેશનમાં બધા હપ્તા કરે છે. એની તપાસ કરો બધી, કોને હપ્તા ખાધા? મારા દીકરાએ હપ્તા ખાધા તો મારા દીકરાને પકડો, હું તો એમ કહું છું.